વલસાડ તિથલ રોડના કલેક્ટર અને પોલીસ અધિકારીના બંગલાની બહાર પાર્ક કરેલ કારમાંથી કોઈક ગઠીયો રૂપિયા 25,000 રોકડા અને અગત્યના કાગળો ભરેલી બેગની ચોરી કરી લઈ જવાની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઈ છે. વલસાડના દાંડિયા ફળિયામાં રહેતા રાજેશભાઈ કાંતિભાઈ પટેલે પોતાની સ્વિફ્ટ કાર તિથલ રોડ કલેક્ટર કચેરીના બંગલાની બાજુમાં પાર્ક કરી હતી. તે વખતે કોઈ ચોરી સામે કારનો દરવાજો ખોલી સીટ ઉપર મૂકેલ રૂપિયા અને દસ્તાવેજી કાગળો ભરેલો બેગની ઉઠાંતરી કરી નાસો છૂટ્યો હતો. આ બનાવ અંગે સિટી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હું અહીંયા દાડિયાફળિયા રહું છું અને મારે ફ્રેશ એન્ડ ફ્રેશ દુકાને થોડું કામના માટે હું આવ્યો હતો. મારે ફ્રેશ એન્ડ ફ્રેશ દુકાન પરથી મારી મેં ડુંગળી એજન્સી લીધી છે ફ્રેશ એન્ડ ફ્રેશની, તો ત્યાં એના માલ લેવા માટે અહીંયા આવ્યો હતો અને મારી ગાડી બહાર સ્વિફ્ટ ગાડી જીજે 1283 બહાર મૂકી હતી ને હું અંદર માલના પેલું માટે ગયો હતો. હું એકલો હતો એટલા માટે ગાડીનો લોક નહીં કર્યો હતું ને લોક એનું ના કર્યું ને મેં અંદર માલ બધું કલેક્ટ કરતો હતો એટલામાં થોડી વારમાં મારી ગાડીમાં મારું બેગ મૂકેલું હતું. બેગમાં પૈસા, ચેકબુક અને મારે પર્સનલ બધું વસ્તુઓ ને પેનડ્રાઈવ ને એ બધું પડ્યું હતું. એ બધું કોઈ ત્યાંથી ઉપાડી ગયું છે ને હું ત્યાં આજુબાજુ તપાસ કરી પણ મને કંઈ મળ્યું નથી એટલે હું પોલીસ સ્ટેશનમાં અરજી આપી છું. કેટલા રૂપિયાની તમારી ચોરી થઈ છે? 22,000 થી 25,000 રૂપિયા જેવા મારા બેગમાં પડ્યા હતા. મારે એક પેમેન્ટ એમ એક પાર્ટીને પેમેન્ટ કરવાનું હતું